આજે તમે સૌ સાવરકુંડલાની કોઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરો છો, તમે પણ તમારા ભવિષ્યના સોનેરી સપનાઓ જોઈ રાખ્યા હશે. એક સરસ વાત વાંચેલી કે સપનું એ નથી કે જે તમને ઊંઘમાં આવે છે, પણ સપનું એ છે કે જે જોયા પછી તમને ઊંઘવા નથી દેતું. આજે એટલા એવા વ્યક્તિને સૌ પ્રથમ આપણે સાંભળવા છે કે જે આ જ સાવરકુંડલામાં એમનો જન્મ, શાળાકીય શિક્ષણ પણ અહીંયા તેમણે મેળવ્યું, પણ પોતાના મનોરથો એ ક્યાંના ક્યાં સુધી લઈ જાય છે. સાવરકુંડલાની લાઇબ્રેરીમાં છાપું વાંચતો આ વ્યક્તિ આજે અમેરિકાના છાપાની હેડલાઇન બની ચૂક્યો છે. મુંબઈ, સાવરકુંડલાથી એ મુંબઈ જાય છે. મુંબઈ બહુ મોહમયી નગરી છે, આપણને સૌને ઈચ્છા થાય ત્યાં જવાની. અમેરિકા એનાથી પણ વધારે મોહમયું છે. પણ મુંબઈ જઈને આ વ્યક્તિને સામાન્ય ગુમાસ્તાની નોકરી કરવી પડે છે, અને એ વ્યક્તિ પ્રગતિ કરી અને આજે વોશિંગ્ટન જેવા સ્ટેટ અને શહેરના નાણાં પ્રધાન જેવી ઉચ્ચ પદવીને પ્રાપ્ત કરે છે. આપણને સૌને ગૌરવ થાય એવી આ વ્યક્તિ અનેક એવોર્ડ અને સાધન સંપન્નતા આ બધું જ મેળવ્યા હોવા છતાં પણ એમનો વ્યવહાર કાયમ માનવી રહ્યો છે. આકાશ આંબી લીધું છે, પણ પગ કાયમ જમીન પર રહ્યા છે, અને આ જમીન સાવરકુંડલાની છે. આજે ફરીથી સાવરકુંડલામાં આવ્યા છે. આપણને સૌને સાવરકુંડલાના નાગરિક તરીકે જેના ઉપર ગૌરવ થાય એવા કવિ અને આદરણીય નટવર ગાંધીને હું વિનંતી કરું કે આ બાળકોને તમારા અનુભવની વહેંચણી કરો અને પ્રેરક વાતો કરો. તાળીઓના ગડગડાટ સાથે આપણે નટવરભાઈનું સ્વાગત કરીએ. ભાઈશ્રી બળવંતભાઈ, કાજલ બહેન, હરીશભાઈ, સૂચક સાહેબ અને પંડ્યાભાઈ, પ્રથમ તો મારે તમારી માફી માંગવી જોઈએ કે આપણે કાર્યક્રમ નવ વાગે શરૂ કરવાનો હતો, પરંતુ અમારે અમરેલીથી આવવાનું જરા મોડું બન્યું. અમારી તો જગન્નાથ રથયાત્રા જેવું કામ છે, એ પોગે ત્યારે માનવું કે અમે પોગ્યા. ભાઈશ્રીએ કહ્યું કે અમે બધા સફળતાના શિખરે બેઠેલા છીએ અને એ બાબતની વાત કરવાની છે, પરંતુ હું મારી વાત કરું એ પહેલા મારે જણાવવું જોઈએ કે મારા સાથીઓ અહીંયા જે બેઠા છે એમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એની દ્રષ્ટિએ મેં જે કાંઈ કર્યું છે એ બહુ અગત્યની વાત નથી. હું જ્યારે હરીશભાઈનો વિચાર કરું છું ત્યારે થાય છે કે કેટલી કેટલી મુસીબતો વેઠીને પણ એઓ ઝઝૂમી રહ્યા અને મુંબઈની અંદર આવી અસાધારણ સફળતા મેળવી. સાચી દ્રષ્ટિએ હરેશભાઈ તો અમે તો હારેલા ભાગ્યા મુંબઈથી, તમે અહીંયા ઝઝૂમે અને આગળ આવ્યા એ મારી દ્રષ્ટિએ બહુ ખોટી વાત છે. હું કાજોલબેનને જોઉં છું ત્યારે એમની જે સિદ્ધિઓ છે, એમનો પરિચય થયો અમેરિકાની અંદર જ્યારે અમારી અકાદમીના કાર્યક્રમમાં તેઓ આવેલા ત્યારે, અને એમની વાત મેં સાંભળી ત્યારે થયું કે આ મહિલા કેટલા કેટલા મુસીબતો, વ્યથાઓ, પ્રશ્નો એની સામે ઝઝૂમીને કેવું કામ કર્યું. 7 વર્ષમાં એમણે 40થી વધુ ચોપડીઓ લખી, વિચાર કરો 7 વર્ષમાં. આ અત્યંત અગત્યની વાત છે કે એમણે અહીં રહીને આ કામ કર્યું છે. ગઈકાલે જ માનસત્તા સાહેબના હોસ્પિટલમાં હું ગયો અને એમણે જે ભગીરથ કામ કર્યું છે અને કરી રહ્યા છે કે આવી હોસ્પિટલ એને ઊભી કરી અને આજે કોઈ પણ માણસ ત્યાં આવીને કોઈ પણ પ્રકારની સારવાર લઈ શકે છે,
વિના મૂલ્ય. અને માનસપ્પા સાહેબ તો બસ હસતા હસતા વાતો કરતા જાય. એમને જોઈને મને હસતા સંત, હસતા ફિલોસોફ એવું મને યાદ આવે અને રહે છે કે આવો એક માણસ આપણી વચ્ચે રહે છે અને આવું સેવાનું મહત્વનું કામ કરી રહ્યા છે એ આપણા સૌનું સદભાગ્ય છે. ભાઈ શ્રી બળવંતભાઈ એમનો પરિચય પણ મને અમેરિકામાં જ થયો અને એમણે જે ડાયોસ્પોરા સાહિત્ય નો અભ્યાસ કર્યો છે પણ સાહિત્ય કરતા પણ એમને ભારતની બહાર વસતી ભારતીય પ્રજાનો જે અભ્યાસ કર્યો છે અને એમના વિશે જે અનેક પુસ્તકો તૈયાર કર્યા છે એ એમનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ અગત્યનું પ્રદાન છે. અને એને માટે અમે બધા જે બહાર રહીએ છીએ તે એમના સદાય ઋણી રહેશું. હવે હું જ્યારે મારો વિચાર કરું છું ત્યારે જે અણધારી સફળ મારા જીવનમાં અનુભવી છે એની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. મારો જન્મ થયો હશે ત્યારે જે જોશીએ કહ્યું હશે મારા માતા પિતાને કે આ છોકરો આમ થવાનો છે કે આમ થવાનો છે કે આમ થવાનો છે એમાંનું કશું જ સાચું નહીં પડ્યું અને બધું જ જુદી રીતે થયું એ એક મોટા આશ્ચર્યની વાત છે. અને એ આપણને જીવન કેવી રીતે નવા નવા વળાંકો લે છે, કેવી કેવી દશાઓમાં જાય છે અને આપણે કોઈ પણ ક્ષણે કોઈ પણ સમયે જે પ્રકારની નિરાશા અનુભવીએ છીએ પરિસ્થિતિની વચ્ચે મુશ્કેલીની વચ્ચે ત્યારે એ યાદ કરવું ઘટે કે ધીસ ટુ શેલ પાસ. અને મારી બાબતમાં તો એ ખરેખર એમ જ બન્યું છે. આજે હું વિચાર કરું છું કે કુંડલામાંથી નીકળ્યો હું મુંબઈ ગયો, મુંબઈથી નીકળી અને અમેરિકામાં ગયો અને અમેરિકાની અંદર પણ અનેક જગ્યાએ હું ફરેલો છું અને એ બધી જગ્યાઓમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠ્યા પછી પણ જે રીતે જીવન જીવવાની તક મળી એ મારા માટે એક ખૂબ જ સદભાગ્યનો વિષય છે. તો આ કેમ બન્યું હું પોતે જ વિચાર કરું છું કે આજે તમારી સામે ઊભો છું એ કેવી રીતે ઊભો હશે. મારી દ્રષ્ટિએ તો જો કોઈ એક પ્રેરણાત્મક વસ્તુ હોય, મોટિવેશનલ ફેક્ટર હોય તો એ છે મહત્વાકાંક્ષા, કે આપણે મોટી વસ્તુની આશા રાખવી, અપેક્ષા કરવી, એ માટે જજુમવું. એનો અર્થ એ નહીં કે બધી મોટી વસ્તુ આપણને મળી જ જાય. નહેરુએ જવાહરલાલ નહેરુએ એક વાર બહુ કરેલી કે યુ મસ્ટ ડ્રીમ બિગ. એનો અર્થ એ નથી કે યુ વિલ ગેટ ઇટ, કે તમને મળી જશે, પરંતુ એ પ્રાપ્ત કરવા માટે જે તમે મથામણ કરો છો, જે પરિશ્રમ કરો છો, એની અંદર એને કારણે તમારામાં જે વિકાસ થાય છે એ જ એની મોટા મોટી સિદ્ધિ છે. અને હું જ્યારે મારો વિકાસ જોઉં છું સાવરકુંડલાથી માંડીને અત્યારે વોશિંગ્ટન સુધીનો, એ વિકાસ એ આ મથામણને કારણે, આ મહત્વાકાંક્ષાને કારણે થયો છે એમ મને લાગે છે. આ વિકાસ એ ખૂબ જ અગત્યની વાત છે. આપણે બધાએ એક પ્રકારના સંયોગોમાં જીવીએ છીએ અને બધાના સંયોગો પોતાની દ્રષ્ટિએ જુદા જુદા હોય જ છે. પ્રશ્ન એ છે કે એ પરિસ્થિતિમાંથી, એ સંયોગોમાંથી કેમ આપણે મુક્ત થવું અને આપણે જે જોઈએ છીએ, જેની આપણને અપેક્ષા છે,
મહત્વકાંક્ષા છે એને કેમ મેળવવી, એને માટે જજુવવાની વાત એ ખૂબ જ અગત્યની છે. પણ જજુવવું એટલે શું? મારી દ્રષ્ટિએ એને માટે દરેક વ્યક્તિએ પોતાથી થાય એટલું યથાશક્તિ બધું જ કરી છૂટવું જોઈએ. અસાધારણ પરિશ્રમ પરાયણતા અગત્યની છે જ, પરિશ્રમ વગર કશું મળતું જ નથી. અને એ પણ નિરંતર અસાધારણ પરિશ્રમ પરાયણતા હોવી જોઈએ. એવું ન હોય શકે કે આ અઠવાડિયે હું કામ કરવાનો છું અને પછી હું આરામ કરવાનો છું, કે આ વર્ષે હું કામ કરવાનો છું અને પછી આરામ કરવાનો છું, એવું બનતું નથી. તમને ખબર જ નથી કે ક્યારે ભાગ્યનું પાંદડું ફરશે. અને ભાગ્ય તો છે જ, જેમ જેમ હું ઉંમરમાં વધતો ગયો તેમ તેમ મને વધુમાં વધુ થાય છે કે ભાગ્ય એ ખૂબ જ અગત્યની વાત છે. પરંતુ